વેલકમ બેક અને આગળ વધીશું તો સૌરાષ્ટ્રમાં પાછલા 4-5 દિવસથી વરસાદે જે પ્રમાણે જોર પકડ્યું છે ત્યારે ઘણા બધા ગામોને મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યો છે। તો અરે કેશોદ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે કેશોદના હાંડલામાં ભારે પવન સાથે વરસાદે ભારે તારાજી વેરી છે। કેટલાય મકાનોના છાપરા નળિયા ઉડી ગયા છે તો ગામના જાહેર માર્ગો પર આ કાટમાળ જોવા મળ્યો હતો। રાત્રિના સમયે આવેલા આ વાવાઝોડાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લોકોના ઘરની છત છીનવાઈ ગઈ છે। જોકે જરૂરિયાતમંદ લોકોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે તો તલાટી મંત્રીએ નુકસાન અંગે સર્વેની કામગીરી પણ હાથ ધરી છે। પણ મુશ્કેલી આ રહેવાસીઓને થઈ છે કારણ કે જે આ વરસાદની વચ્ચે જે એમના ઘરની છત હતી એ ઘરની છત એમનાથી છીનવાઈ ગઈ છે। પણ રાહતની વાત અહીંયા એટલી છે કે જે લોકોની કોઈ જાનહાનિ થઈ નથી। વરસાદના વાવાઝોડું રાત્રિના સમયે આવ્યું હતું તેમ છતાં કોઈ જાનહાનિ થઈ નથી। તો વરસાદના પગલે કેશોદના બામણાસા અને પડોદરા વચ્ચેનો સાંબલી નદીનો જર્જરિત પુલ પણ ધરાશાયી થયો છે। ગ્રામ પંચાયત દ્વારા 2 વર્ષથી પુલ બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો હતો અને જેના પગલે પાણી છોડવામાં આવ્યું હતું અને એના જર્જરિત પુલ બેસી ગયો હોવાની આ ઘટના જોવા મળી છે। આ ઘટનાના પગલે કેશોદ બામણાસાનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે અને 2 વર્ષથી ગ્રામજનો પુલ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે અને એ માંગ હવે જોવાનું રહેશે કે ફરી ક્યારે અહીંયા પૂરી થતી દેખાય છે। કારણ કે આ સ્થિતિ આપણે જોઈએ તો ઘણા બધા વિસ્તારોની અંદર જોઈ હતી કે જ્યાં આવા બેઠા પુલ ઉપરથી પાણી વહેતું હતું, હવે એ પુલ બચી ગયા પરંતુ આ પુલ એ વહેતા પાણીના ઝોંકને ઝીલી ના શક્યો અને તૂટી ગયો છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે। નદી નાળા અને ચેક ડેમો છલકાઈ ગયા છે। 515 મીમીથી વધુ વરસાદ પડતા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે। વરસાદના પગલે માલબાપા મંદિરમાં પણ પાણી ભરાયું હતું અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કોરાસા ડેમ તેમજ ઓજત ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા જેના કારણે નીચાણવાળા વિસ્તારો તો જળબંબાકાર થઈ ગયા છે। ગામ સહિત ખેતરોમાં પણ કેડસમાં પાણી ભરાયા છે અને ખેડૂતોએ મગફળીની વાવણી કરી હતી જે આ વરસાદમાં ધોવાઈ ગઈ છે। જૂનાગઢના માળિયાહાટી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। માળિયાહાટીના ચોરવાડ, વિસણવેલ, ખેરા, ગુમલી, ગળુ, સમઢિયાળા અને જડકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો અને છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે। તો જૂનાગઢના જ માણાવદરમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે। બાંટવાના ખારાના ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમના 12 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા। ડેમમાંથી પાણી છોડવામાં આવતા 7 ગામો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા હતા। સમેગા, બઢવાણ, કોરવાવ, ગઢવાણ, દરસંડ, કવલકા, થાપલા, રેવદ્રા સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તંત્ર દ્વારા સતત ટેલિફોનિક સંપર્ક આ ગામો સાથે રાખવામાં આવી રહ્યો છે। તો કેશોદમાં અગતરાય નજીક ટ્રક પલટી ગઈ હતી। ઘઉં ભરેલ આ ટ્રકે પલટી મારી હતી। ગળુથી તાણા જઈ રહ્યો હતો આ ટ્રક ત્યારે આ ઘટના બની હતી। રોડમાં મોટો ખાડો સામે આવતા ટ્રક પલટી ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, ડ્રાઈવરનો પણ આ બાદ બચાવ થયો હતો। હાઈવે ઓથોરિટી દ્વારા ક્રેનની મદદથી ટ્રકને રોડ પરથી હટાવાયો હતો પરંતુ જે ઘઉં છે એનું નુકસાન થયું હતું અને થોડા સમય માટે ટ્રાફિક જામના સ્થિતિ પણ સર્જાઈ હતી। તો બોરમણમાં સતત મેઘમહેરથી સ્થિતિ ભારે વરસાદની આગળ વધતી દેખાય છે અને આ ભારે વરસાદના લીધે ડેમમાં પાણીની ભરપૂર આવક પણ થતી જોવા મળી છે। કુતિયાણાનો કાલિંદી ડેમ થયો ઓવરફ્લો થઈ ચૂક્યો છે જ્યારે ડેમમાં પાણી ભરાતા ખેડૂતોમાં જોકે ખુશીનો માહોલ બનતો દેખાયો છે। છેલ્લા સતત 3 દિવસથી જે મેઘમહેર થઈ રહી છે એના પગલે આ ડેમના તમે પાણી છોડવાના પણ આલાદક દ્રશ્યો જોઈ રહ્યા છો કે ડેમ ઓવરફ્લો થયા બાદ દરવાજા અમુક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા।
तो मोरबीनी बात करिए तो मोरबीना हळवदनो ब्राह्मणी डेम भरायो छे अने तेना पगले नीचाणवाळा 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કેદારિયા સુસવાવ ટીકરમાં તો એલર્ટ કરવામાં આવ્યું છે, જ્યારે મિયાણી મયુરનગર ખોડમાં તાકીદ કરવામાં આવી છે। ચાડદરા અજીતગઢ અને માનગઢમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સંભાવનાના પગલે આ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કારણ કે બ્રાહ્મણી ડેમની આપણે ગઈકાલે પણ વાત કરી હતી, આ ડેમની અંદર ઉપરવાસથી ભારે પાણી આવ્યું છે અને હવે આ પાણીને બદલે હવે દરવાજા ખોલવાની ફરજ પડી છે, તો એના લીધે નીચાણવાળા વિસ્તારોની અંદર પરિસ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળી શકે તેમ છે। અને એના પગલે નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કેદારિયા સુસવાવ અને ટીકરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિયાણી મયુરનગર અને ખોડમાં પણ તાકીદ કરવામાં આવી છે। ચાડદરા અજીતગઢ અને માનગઢમાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે। તો મની કંટ્રોલ પ્રો માટે વિશેષ ઓફર, મની કંટ્રોલ પ્રોની સાથે મળશે સાચા ઇનસાઇટ તેમજ ઓપિનિયન, અને સાથે જ કરો યોગ્ય નાણાકીય નિર્ણય। દરરોજ માત્ર 1 રૂપિયાના ખર્ચે પ્રો ફેમિલી સાથે જોડાવ, આજે જ સબસ્ક્રાઇબ કરો કૂપન કોડ PRO365 નો ઉપયોગ કરીને। તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ, વધારે અપડેટ માટે આપ